आज अपनी चिंतन शिविर नु आयोजन करवामां आव्यु हतु जे पूर्ण थई छे। जीतु बागाणी प्रेस कोन्फरन्स संबोधी रह्या छे। आदरणीय विजयभाई रूपाणी, नायब मुख्यमंत्री नितिनभाई ने वरिष्ठ नेतृत्व ए हाजर रह्यु। पण आनंद ए वातनो छे के कार्यकर्तानी भूमिकामां पण अमितभाई ए बैठकमां के मुख्यमंत्री के प्रदेश प्रमुख ए साथे मळीने इन्वोल्व થઈને भारतीय जनता पार्टी नो विचार ये पहुंचाड़वा माटे खूब खुला मने चर्चाओ पण थई अने दिशा पण नक्की थई छे। त्यारे राज्यनी राजनीतिक परिस्थिति अने तेमां भारतीय जनता पार्टी अजय रीते जनताना आशीर्वाद थी, जनताना प्रेम थी, जनताना लागणी थी भारतीय जनता पार्टी जीती आवी छे। त्यारे ये सतत विजय रथ ये जळवाय रहे एना माटे भारतीय जनता पार्टीए केटला करवाना कामो राज्यनी विविध चूंटणीओ स्थानिक स्वराज्यनी होय 2012 नी होय, 7 नी होय, 2 नी होय, 17 नी होय, 19 नी होय के 14 नी होय एनुं विश्लेषण ये पण ऊंडाणपूर्वक करवामां आव्युं। અને એના આધાર ઉપર કઈ સીટોમાં કઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિપક્ષના અપ્રચારની સામે એ ખાળવામાં કાચી રહ્યો તો ત્યાં શું કરી શકાય, જ્યાં મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે ત્યાં વધારે બળવત્તર બનાવવા માટેની પણ યોજના એ બની છે। મોરચાના કાર્યક્રમ અમારા માટે એક મહત્વનો અંગ એ મોરચાઓ છે કે તમામ મોરચાઓ અલગ અલગ ક્ષેત્રે યુવા હોય, મહિલા હોય, કિસાન હોય, બક્ષીપંચ હોય, આદિજાતિ હોય એ બધા જ મોરચાઓનો પણ ટાસ્ક એ નક્કી થયા છે અને એ પ્રમાણે મોરચાઓ પણ પાર્ટીને પૂરક બનીને આગામી દિવસોમાં ચૂંટણી માટે મહત્વનો રોલ ભજવવાના છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ રાજ્યની જનતાને તમામ વર્ગને અનુભૂતિ થઈ રહી છે। ગામ, ગરીબ, કિસાન, આદિવાસી, દલિત, બક્ષીપંચ, ભાઈ બહેન, વૃદ્ધ, યુવાન એમના જીવનનો બદલાવ, એમની અનુભૂતિ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર થઈ છે। અનેક લાભો એમને મળ્યા છે, રાજ્ય સરકારની યોજના હોય, કેન્દ્ર સરકારની યોજના હોય, લાખો કરોડોની સંખ્યામાં એ લાભાર્થીઓની સંખ્યા છે ને અનુભૂતિ થઈ છે કે એમના જીવનમાં બદલાવ થયો છે। એમનો પણ સંપર્ક કરીને હજુ પણ યોજનાનો લાભ એ પૂરેપૂરો દરેક જિલ્લામાં મળે એમના માટેને પણ સરકાર અને પાર્ટી સાથે મળીને કામ કરશે, યોજનાઓ પણ પહોંચાડવામાં આવશે। રાજ્યનું સંગઠન એ દેશમાં અગ્રેસર રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, હંમેશા સમગ્ર દેશને દિશાસૂચક રીતે કામ એ ભારતીય જનતા પાર્ટીના સંગઠને કર્યું છે। ત્યારે આગામી મહિનાઓમાં કાર્યકર્તાઓ વિસ્તારક યોજના, એના સંમેલનો આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આદરણીય નડ્ડાજી એમના કાર્યક્રમો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના પ્રવાસના કાર્યક્રમો સંખ્યાત્મક અને ગુણાત્મક બધી જ રીતે જનતા જનાર્દન સુધી ભાજપનો વિચાર પહોંચાડવા માટેના આગામી દિવસોમાં કાર્યક્રમો બનવાના છે। સરકારી યોજનાઓ અને એમના વિકાસના કાર્યો જે પૂરા થયા છે, પૂરા થવામાં છે, ઝડપથી પૂરા થાય અને લોકોના હિત માટે એ ઝડપથી ઉપયોગમાં આવે અને નવા કામો પણ એના ખાતમુહૂર્ત, નવી યોજનાઓ એમનું લોન્ચિંગ એ પણ ટૂંક સમયમાં થશે। ચોક્કસ વિધાનસભાનું બેઠકોનું ફોકસિંગ, હાલાકી ગયા વખતેની ચૂંટણી કરતા આ વખતેની ચૂંટણીમાં એ પછીના જે રિઝલ્ટો આવ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર અને ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રેમ મતો થકી જનતા જનાર્દનના આશીર્વાદ આપ્યા છે। ત્યારે બધી જગ્યાએ ભાજપ એ વધારે પ્રભાવી બન્યું છે, ત્યારે એમાં પણ કેટલીક ફોકસ કરવા જેવી બાબતો હોય તો એના પણ ફોકસ કરીને એ સીટોમાં પણ
ध्यान आपीने वधारे भारतीय जनता पार्टी नो विचार बळवत्तर बने एमना माटे काम करशे। विस्तारक योजनाओ मोर्चानी होय के अन्य मोर्चानी विस्तारक योजना होय पार्टीनी विस्तारक होय 6-6 महीना सुधी भाजपनो कार्यकर्ता એ કોઈ એક જગ્યા માટે એક વિચારથી કામ કરે, વિધાનસભા વાઇસ એ ઇન્ચાર્જો બનાવીને પાર્ટીનો ઇન્ચાર્જ, પ્રભારી મંત્રી ત્યાંના ઇન્ચાર્જ, સ્થાનિક જિલ્લાના પ્રમુખ મહામંત્રી, પ્રદેશના પ્રભારી શ્રી, પ્રદેશના સમગ્ર ટીમ એ બધા સાથે મળીને વિધાનસભાને ફોકસ કરીને એ પ્રકારની આગામી દિવસોમાં રણનીતિ માનની પ્રદેશ અધ્યક્ષ શ્રી એ યોજના બનાવીને જાહેર કરશે। મોદીજીનું નેતૃત્વ દેશની સંસ્કૃતિના આધાર ઉપર વિશ્વમાં ભારતનો ડંકો ફેલાવવા માટે તત્પરતાથી આગળ વધી રહ્યા છે ત્યારે એ વિચાર અને દુનિયાની છબી ગુજરાત, નરેન્દ્રભાઈ અમિતભાઈનું ગુજરાત, ગાંધીજીને સરદારનું ગુજરાત, ગુજરાતની જનતા અને વાયા 24માં દિલ્હી એ હંમેશા ગુજરાતની જનતાએ એ પ્રકારે આશીર્વાદ આપ્યા છે ત્યારે એક ઐતિહાસિક અને પ્રચંડ જીત મેળવવા માટે થઈને સામૂહિક ચર્ચા અને ચિંતન એ અમારી આ બેઠકમાં અલગ અલગ સેશનમાં 2 દિવસ સુધી કરવામાં આવ્યું।